નમસ્કાર મિત્રો આજે આપણે સ્પેશિયલ ખેડૂતો માટેના સમાચાર લઈને આવ્યા છીએ આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે આ મહિને ચોમાસું નબળું રહેવાનું છે ત્યારે અંબાલાલ પટેલે વિચિત્ર પ્રકારની આગાહી કરી છે શું આગાહી કરી છે જાણીશું તો નારિયેળી માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતો માટે બાગાયતી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે નવા ફેરફારો આવી ગયા છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં આપણે તમામ મિત્રોને જણાવી દેવાનું કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી અંબાલાલ પટેલ કરતા અલગ પ્રકારની છે જુદી પ્રકારની છે બંને એકબીજાની વિરુદ્ધ આગાહી કરી છે આજે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આ મહિને ચોમાસું નબળું રહેવાનું છે એટલે કે ચાલુ ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસું નબળું રહે એવી શક્યતા દેખાડવામાં આવી છે અત્યાર સુધી જે વરસાદ પડ્યો એની સરખામણીએ આ ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસું નબળું રહેશે તેવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે શું કીધું છે એની વાત જાણીએ તો હવામાન વિભાગના આઈએમડી છે મિત્રો મનોરમા મોહંતી એમણે જણાવી દીધું છે કે આ પહેલું સપ્તાહ એટલે કે ઓગસ્ટ મહિનાનું જે પહેલું અઠવાડિયું આવે એ દરમિયાન ચોમાસું નબળું પડશે અને વરસાદની ગતિવિધિઓ ત્યારબાદ ધીમે ધીમે ઘટતી થઈ જશે ઓછી થઈ જશે એટલે આખા ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો આ મહિનાનું ચોમાસું નબળું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે એમણે એવું પણ કીધું છે કે આ વખતેનું ચોમાસું કંઈક વિચિત્ર પ્રકારનું છે આ વખતે કંઈક વિચિત્ર પ્રકારે વરસાદ પડી રહ્યો છે જ્યાં વરસાદ પડે છે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે તો જ્યાં નથી પડતો તો ન્યા સાવ દુષ્કાળ જેવી સ્થિતિ વરસે છે આમ મિત્રો વરસાદની આ વખતેની પેટર્ન કંઈક અલગ પ્રકારની જોવા મળે છે એવું હવામાન વિભાગે કીધું છે અને એમણે બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે એને લઈને કીધું છે કે આ સિસ્ટમ ગુજરાતને કોઈ પણ અસર કરવાની નથી કારણ કે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની છે એટલે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એનાથી ગુજરાતની અંદર કોઈ પણ વરસાદની શક્યતા નથી તો આગામી પાંચ દિવસ સુધી પણ ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી દર્શાવી અને આ મહિનાનું ચોમાસું આખું ઝાપટાં પડે તેવી સંભાવના અને ક્યાંક ક્યાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી જાય એવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કંઈક વિચિત્ર પ્રકારની જ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે પણ કહ્યું એના કરતા વિરુદ્ધ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે એવું કીધું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો ખૂબ જ મોટો છે અને મોટા ઘેરાવાને લીધે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે વિવિધ ભાગોમાં વરસાદ પડશે અને ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે તો બંગાળની ખાડીની સિસ્ટમ ભલે ઉત્તર પશ્ચિમ દિશામાં જાય પરંતુ એનો ઘેરાવો ખૂબ જ મોટો છે જેને લઈને ગુજરાતમાં વરસાદ પડી જાય ભારે વરસાદ પણ થાય એવી શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે અને આવી રીતના આ સિસ્ટમની અસર ગુજરાતમાં આડકતરી રીતે થાય એવી શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે અને એટલું જ નહીં એમણે એવું પણ કીધું છે કે આ ઓગસ્ટ મહિનાની અંદર બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ આવવાની છે એક જાયને બીજી સિસ્ટમ ઉદભવશે એક પછી એક સિસ્ટમનો વારો આવવાનો છે અને આ સિસ્ટમને કારણે દરિયો વલવવાતો હોય તેવી સ્થિતિ પણ સર્જાવવામાં આવી છે આ દરિયો વલવવાતો હોય એના લીધે ઓગસ્ટ મહિનાની અંદર પણ એક પછી એક બંગાળની ખાડીમાં સિસ્ટમ આવવાની છે જેમાં આગામી નવ તારીખે પણ ફરીવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવાની છે ત્યાર પછી ત્રેવીસ ઓગસ્ટે પણ દરિયામાં ખાસ પ્રકારની હલચલ જોવા મળવાની છે આમ ઓગસ્ટ મહિનાની અંદર એક પછી એક સિસ્ટમો જોવા મળશે અને ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળશે એવું અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આમ અંબાલાલ પટેલની આગાહી જોઈએ અને હવામાન વિભાગની આગાહી જોઈએ તો બંનેની આગાહી એકબીજાથી વિરુદ્ધ છે હવામાન વિભાગે કીધું છે કે આ મહિનાનું ચોમાસું નબળું રહેશે ત્યારે અંબાલાલ પટેલે કીધું છે કે આ મહિને ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો આવનારા સમયમાં જ ખબર પડશે કે કોની આગાહી સાચી ઠરવાની છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે નારિયેળી માટે ખેડૂતોને સહાયની જાહેરાત આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી નાખવામાં આવી છે શું સહાય છે આખી જાહેરાત તમને સમજાવી દઉં તો બાગાયત ખાતા દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર નારિયેળી વિકાસ કાર્યક્રમ યોજના શરૂ કરવામાં આવી છે આની અંદર જે પણ ખેડૂત મિત્રોને નારિયેળીનું વાવેતર કરવું હોય તો એમને અમુક સહાય આપવાની જાહેરાત કરી છે જેમાં આની અંદર નારિયેળી વાવવા માટે હેક્ટર દીઠ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય ખેડૂત મિત્રોને કરવામાં આવશે અને આ ઉપરાંત વધારાની નારિયેળીની અંદર જે જીવાતો પડતી હોય એના પોષણ માટે અને જીવાતોને અટકાવવા માટે જે દવા વાપરવામાં આવતી હોય એના માટે વધારાની પાંચ હજાર રૂપિયાની પણ સહાય કરવામાં આવશે આમ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની અને આ ઉપરાંત પાંચ હજાર વધારાની સહાય નારિયેળીના પાક માટે કરવામાં આવશે તો ખેડૂત મિત્રોને આ સહાય જોતી હોય તો તેવા ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાનું અત્યારે શરૂ છે અને આ ફોર્મ ત્રણ સપ્ટેમ્બર સુધી ભરી શકશો આ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી શરૂ રહેવાની છે તો તમામ ખેડૂત મિત્રો માટે નારિયેળીના પાક માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો બાગાયતી યોજના માટે વધારાની આંબા માટે કેળા માટે અને જામફળના વાવેતર કરવું હોય તો એના માટે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર સહાયની જાહેરાત કરવામાં આવી છે આની અંદર શું સહાયની જાહેરાત કરી છે એની વાત તમને જણાવી દઉં તો જે ખેડૂત મિત્રોને આંબા કેળા અને જામફળનું વાવેતર કરવું હોય તેમને પ્રતિ કલમ અથવા તો રોપા દીઠ સહાયની જાહેરાત કરવામાં આવી છે આખી સહાયની જાહેરાત તમારે જાણવી હોય તો આપણી ખેડૂત દુનિયા પોર્ટલ ઉપર મિત્રો ખેડૂત દુનિયા ડોટ કોમ નામની વેબસાઇટ છે એમાં આખી સહાય તમને સરળ ભાષામાં આપવામાં આવી છે ત્યાં જઈને આપણી તમામ યોજના ખેડૂતો માટેની જે પણ યોજના આવતી હશે છે એ તમામ યોજના ત્યાં સરળ ભાષામાં સમજાવવામાં આવશે તો અત્યારે જ મિત્રો આપણી ખેડૂત દુનિયા ડોટ કોમ નામની વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો અત્યારે જ નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું એના ઉપર ક્લિક કરશો એટલે આપણી ખેડૂત દુનિયા ડોટ કોમની વેબસાઇટ ઉપર જશો ત્યાં જઈને આખી યોજનાની માહિતી તમને સરળ ભાષામાં સમજાઈ જશે તો મિત્રો આ યોજના માટે અત્યારે પિસ્તાળીસો લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે જેમાં જો તમારે આંબાના પાકનું વાવેતર કરવું હોય તો પ્રતિ કલમ દીઠ તમને સો રૂપિયા આપવામાં આવશે અને વધુમાં વધુ તમને ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય કરવામાં આવશે એવી જ રીતના જો તમારે જામફળના પાકનું વાવેતર કરવું હોય તો પ્રતિ કલમ અથવા તો રોપા દીઠ તમને એંસી રૂપિયાની સહાય કરવામાં આવશે અને વધુમાં વધુ તમને ચુમ્માળીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય મળશે એવી જ રીતના તમે જો કેળાના પાકનું વાવેતર કરતા હોય તો એમાં તમને રોપાડીઠ પાંચ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે કેળાના વાવેતર માટે સહાય મળશે તો મિત્રો બાગાયતી યોજના માટેની આ જાહેરાત તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જોવા મળશે અને છેલ્લી તારીખ સત્તર ઓગસ્ટ રાખવામાં આવી છે સત્તર ઓગસ્ટ સુધીમાં તમે આય ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકશો ત્યાર પછીના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સાબિત થવાના છે જે જે રેશન કાર્ડ ધારકો મફતનું અનાજ રાશન લે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકો અને ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે હવે રેશન કાર્ડની અંદર રેશનના ફેરફારો ફેરફારો નવા સરકાર દ્વારા કરવામાં આવશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે તો શું સમાચાર આવ્યા છે નવા ફેરફારો શું થવાના છે એની વાત જાણી લઈએ તો જે પણ રેશન કાર્ડ ધારકો એનએફએસએ યોજના હેઠળ છે તેમની અંદર હવે લાભાર્થી પરિવારની વાર્ષિક આવક જે દોઢ લાખ રૂપિયા હતી એને વધારીને પોણા બે લાખ રૂપિયા કરવામાં આવશે એટલે અત્યાર સુધી દોઢ લાખ રૂપિયાથી ઓછી આવક હોય એવા રાશન કાર્ડ ધારકોને જ મફતનું રાશન મળતું હતું પરંતુ હવે પોણા બે લાખ સુધીની આવક મર્યાદા કરી નાખવામાં આવશે તો એક મોટા સમાચાર સામે આવ્યા છે આ ઉપરાંત ફોર વ્હીલ વાહન હોય તેવા કિસ્સામાં હવે ટેક્સી ડ્રાઈવરો અને ટ્રક ડ્રાઈવરોને અલગ પાડવામાં આવશે એટલે કે અત્યાર સુધી ફોર વ્હીલ વાહન રાખતા હોય એમને મફતનું અનાજ મળવા પાત્ર નહોતું પરંતુ હવેથી ટેક્સી ડ્રાઈવર હોય ટ્રક ડ્રાઈવર હોય જે ગરીબ આર્થિક રીતે નબળા હોય પરંતુ આ ફોર વ્હીલ વાહનો એમની પાસે પણ છે તેથી આવા લોકોને અલગ પાડીને હવેથી એમને પણ મફતનું રાશન આપવામાં આવશે આ ઉપરાંત અગત્યની સૌથી મોટી જાહેરાત એ પણ છે કે રેશનકાર્ડ ધારકોને હવે દૂધ હોય ચા હોય ગેસ હોય કે તેલનું રાહત દરે દર મહિને વિતરણ કરવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત છે અત્યાર સુધી ગેસ અને તેલ આપવામાં આવતા હતા પરંતુ એક ખાસ તહેવાર હોય જન્માષ્ટમીનો તહેવાર હોય દિવાળીનો તહેવાર હોય એ તહેવાર દરમિયાન જ આપવામાં આવતું હતું પરંતુ હવે દર મહિને આ તમામ વસ્તુનું વિતરણ કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવશે જો કે હાલ સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે હાલ સરકાર દ્વારા રજૂઆતો કરવામાં આવી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે અને સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવે તેવા મોટા સમાચાર વહેતા થયા છે તો રેશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય ત્યાર પછીના ખેડૂત મિત્રોને જણાવી દેવાનું છે કે ચૌદમો હપ્તો સત્યાવીસ જુલાઈના રોજ જાહેર પાડવામાં આવ્યો છે પરંતુ હજી સુધી ચૌદમો હપ્તો અમુક ખેડૂત મિત્રોના ખાતામાં નથી પડ્યો તો એવા ખેડૂત મિત્રો વારંવાર પ્રશ્નો કરતા હોય છે તો એમને સમજાવી દેવાનું કે જો તમારા ખાતામાં ઈ કેવાયસી કરાવ્યું નથી તો આ હપ્તો તમારા ખાતામાં કોઈ કાળે આવવાનો નથી એટલે ઈ કેવાયસી તમારે ફરજિયાત કરાવવું પડશે પરંતુ જો તમે ઈ કેવાયસી કરાવી નાખ્યું છે તો અમુક બીજી પણ સમસ્યા હોઈ શકે છે એ સમસ્યાની વાત કરીએ તો જો તમે જે બેંકની ડિટેલ આપી છે તમારા બેંક ખાતાની વિગતો આપી છે એ કદાચ ખોટી હોય તો પણ આ સમસ્યા આવી શકે છે તો તમારી બેંક ખાતાની વિગતો યોગ્ય રીતે ચકાસશો આ ઉપરાંત જો તમે આધાર કાર્ડ આપ્યું છે એ આધાર કાર્ડમાં જે વિગતો આપી છે એ વિગતોમાં ક્યાંક ભૂલ હોય તો પણ તમારો હપ્તો અટકાવવામાં આવી શકે છે આ તમામ વસ્તુ હોઈ શકે છે આ ઉપરાંત તમારી બધી બધી વસ્તુ સાચી હોય તો તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરજો આ હેલ્પલાઇન નંબર છે પંદર પાંચ છવ્વીસ એક આ ઉપરાંત ટોલ ફ્રી નંબર પણ છે અઢાર ડબલ ઝીરો એકસો પંદર ને પાંચસો છવ્વીસ આ હેલ્પલાઇન નંબર છે આ ઉપરાંત લેન્ડલાઇન નંબર પણ આપવામાં આવ્યું છે ઝીરો અગિયાર બસો તેત્રીસ આઠસો દસ બાણું આ નંબર ઉપર સંપર્ક કરીને તમારી જે પણ ફરિયાદ હોય એ ફરિયાદ તમે નોંધાવી શકો છો તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના સાબિત થયા છે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપની અંદર અને વોટ્સઅપ ગ્રુપની અંદર અત્યારે જ મોકલી દેજો તો મિત્રો આ જ માટે એટલું વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન